બાળકો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે ધોરણ 3 આસપાસ વિષય ભણીશું, તેમાં પાઠ 10 રસોડાની વાત. જો બાળકો, આપણે રસોડામાં ઘણા બધા વાસણો હોય છે. આપણે રસોઈ બનાવી હોય તો ઘણા બધા વાસણનો આપણે ઉપયોગ કરીએ છીએ. જો અહીંયા ચિત્રમાં પણ આપણને કેટલાક વાસણો આપેલા છે. જો અહીંયા શું કીધું, ચિત્ર જુઓ, જ્યાં ટપકા દેખાય છે ત્યાં તમારે રંગ પૂરવાનો છે. જો બાળકો, અહીંયા ચિત્રમાં તમને જ્યાં ટપકા દેખાય છે, જો આવી રીતના અહીંયા બધે ટપકા દેખાય છે, તેમાં તમારે એક મનપસંદ રંગ પૂરવાનો છે. ત્યાર પછી તમને જે વાસણો દેખાય છે તે વાસણના નામ અહીંયા નીચે લખવાના છે, જે મેં અહીંયા નીચે લખેલા છે. ત્યાર પછી રસોઈમાં વપરાતા ઘણા બધા વાસણો તમે જોયા હશે. તમારા ઘરમાં રસોઈ બનાવવા માટે કયા વાસણનો ઉપયોગ થાય છે તે વાસણના અહીંયા નીચે નામ લખવાના છે. તો આપણે લખીશું, રસોઈ બનાવવા માટે કુકર, કડાઈ, તપેલી, કાથરોટ, તવી અને ચમચો. ત્યાર પછી તે બધા વાસણો છે તે શાના બનેલા હોય છે? આપણે જે રસોઈમાં ઉપયોગ લઈએ છીએ વાસણ, તે વાસણ શાના બનેલા હોય છે? તો આપણે જવાબમાં લખીશું, કાચ, સ્ટીલ અને કાંસુ. ત્યાર પછી કોઈ વડીલને તમે પૂછો કે પહેલાંના સમયમાં કેવા પ્રકારના વાસણનો ઉપયોગ થતો હતો અને તે વાસણ છે તે શામાંથી બનેલા હતા. ત્યાર પછી વિચારો અને કહો, જો આપણે રાંધીને શું ખાઈ શકીએ છીએ? આપણે કેટલીક વસ્તુ છે બાળકો તે રાંધીને ખાઈ શકીએ છીએ, કેટલીક વસ્તુ કાચી ખાઈ શકીએ છીએ અને કેટલીક વસ્તુ કાચી અને રાંધીને, એમ બંને રીતે આપણે ખાઈ શકીએ છીએ. અને નીચે જો અહીંયા આપણને કોષ્ટક આપેલો છે તેમાં આપણે લખવાનું છે કે કાચી ખાઈ શકાય તેવી કઈ વસ્તુ છે, પછી રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુના નામ, અને કાચી અને રાંધીને તે બંને ખાઈ શકાય તેવી વસ્તુના અહીંયા નીચે નામ લખવાના છે. તો જો કાચી વસ્તુમાં આપણે લખીશું ફળો, ટમેટા, કાકડી અને ગાજર. ત્યાર પછી રાંધીને ખાઈ શકાય તેમાં ભાત, દાળ, ખીચડી અને રોટલી. ત્યાર પછી આપણે કાચીએ ખાઈ શકીએ અને રાંધીને પણ ખાઈ શકીએ, તેમાં લખીશું કોબીજ, ગાજર, ડુંગળી અને ટમેટા. ત્યાર પછી તમે રસોડામાં કે બીજે ક્યાંય રોટલી બનતા જોઈ હશે, આ માટે વાસણમાં લોટ લઈ આ લોટમાં પાણી ઉમેરવાનું. ત્યાર પછી લોટ અને પાણીનો કણક બાંધી અને મસળવાનું. કણકમાંથી નાના ગુલા એટલે કે લુવા બનાવવાના, તેને વણીને રોટલી બનાવવાની. રોટલી કે રોટલો ગેસ ઉપર તવી મૂકવાની અને તેમાં શેકવાની. આવા અનેક પ્રયત્નો પછી રોટલી છે તે આપણી થાળીમાં આવે છે. જો આપણે રોટલી બનાવી હોય તો પહેલાં ઘઉં છે, ઘઉંને દળાવવા પડે, પછી તેમાંથી લોટ આવે, તે લોટને આપણે એક મોટા વાસણમાં બાંધવો પડે પાણી નાખીને, પછી તેને આપણે તેલ નાખી અને મસળવો પડે, પછી તેમાંથી આપણે નાના નાના ગુલા એટલે કે ગુંદલા બનાવી અને તેમાંથી રોટલી વણીએ, અને રોટલી બની જાય પછી તેને ગેસ ઉપર તવી મૂકી અને શેકવાની. આવા અનેક પ્રયત્નોથી રોટલી છે તે આપણી થાળીમાં આવે છે અને આપણે તે રોટલીને ખાઈ જઈએ છીએ. ત્યાર પછી જુઓ અને લખો, રસોડામાં જઈ રસોઈ બનાવવાની રીતનું અવલોકન કરો. આ માટે શું શું કર્યું? તો આપણે કોઈ પણ એક વાનગીનું નામ લખવાનું છે, પછી તેમાં કઈ કઈ વસ્તુની જરૂર પડે છે. તો આપણે વાનગીનું નામ લખીશું રોટલી, તો તેમાં શું જરૂર પડે? તો તેમાં ઘઉંનો લોટ, પાણી અને તેલ. તો તેમાં આપણે શું શું કર્યું? તો કાથરોટમાં ઘઉંનો લોટ લેવાનો, પછી તેમાં તેલ અને પાણી નાખવાનું, પછી લોટની કણક બાંધી અને તેને મસળવાનો, પછી કણકમાંથી નાના ગુલા બનાવવાના, પછી ગુલાને વણી અને રોટલી બનાવવાની, અને તે રોટલીને આપણે ગેસ ઉપર તવી મૂકી અને શેકવાની. ત્યાર પછી તમે જોયું કે ઘણી બધી વાનગીઓ અલગ અલગ રીતે બને છે. કેટલીક વાનગી છે તે શેકીને બને છે, તો કેટલીક વાનગી તળીને, અને કેટલીક વાનગી છે તે બાફીને પણ બનાવી શકાય છે. ત્યાર પછી છે વિચારો અને લખો. જો રાંધવાની અમુક રીતો આપેલી છે, આ દરેક રીતથી બનેલી વાનગીઓના બે બે નામ લખો. હજી થોડી વાનગી બનાવવાની રીત ઉમેરો અને ઉદાહરણ આપો. જો બાળકો, અહીંયા નીચે આપણને અલગ અલગ વાનગીના પ્રકાર આપેલા છે કે અમુક વાનગી છે તે શેકવાથી બને, અમુક બાફવાથી બને, અમુક તળવાથી બને, અમુક ગરમીથી, અમુક વરાળથી. તો આપણે તે વાનગીના નામ લખવાના છે. તો પહેલાં આપણે લખીશું શેકવાથી. તો શેકવાથી કઈ વાનગી બને? તો કે ભાખરી અને રોટલી. ત્યાર પછી બાફવાથી? તો કે ભાત અને દાળ.
ત્યાર પછી તળવાથી તો પૂરી અને ભજીયા, ત્યાર પછી આપણે ગરમીથી શેકવામાં તો કેક અને બ્રેડ, ત્યાર પછી અહીંયા તમારે લખવાનું કે વરાળથી બાફવું તો વરાળથી બાફવામાં આવશે ઇડલી અને ઢોકળા, ત્યાર પછી જાળી પર શેકવામાં તો રીંગણ અને બાટી, ત્યાર પછી વિચારો અને લખો. જો તમારા ઘરમાં રસોઈ બનાવવા માટે કયું બર્તન વપરાય છે? તો જો બાળકો, અહીંયા તો અત્યારે મોટાભાગના ઘરમાં તો ગેસનો ઉપયોગ થાય છે. ત્યાર પછી નીચે આપેલા ચિત્ર ઓળખો અને તેના નામ લખો અને તેને જોડવાનું છે. જો બાળકો, અહીંયા આપણને નીચે ચિત્ર આપેલા છે તેમાં ચૂલો છે, સગડી છે, પછી ગેસ સ્ટોવ છે, પ્રાઇમસ છે, ઇલેક્ટ્રિક સગડી છે અને સૂર્ય કુકર છે. તો તે વસ્તુ બધી શેના દ્વારા ચાલે છે? તો તેની સામે આપણે જોડવાનું છે. તો જો પહેલા ચિત્રમાં આપણને ચૂલો આપેલો છે, તો ચૂલો છે તે બર્તનથી વપરાય, તો ચૂલાને આપણે બર્તન સાથે જોડી દઈશું. ત્યાર પછી જો બર્તન એટલે કે લાકડાથી, પછી સગડી છે તો સગડી છે તે કોલસાથી ચાલે, તો સગડીને કોલસા સાથે જોડી દઈશું. ત્યાર પછી જે ગેસ સ્ટોવ છે તે ગેસથી ચાલે, તો તેને આપણે ગેસથી જોડી દઈશું. ત્યાર પછી અહીંયા સૂર્ય કુકર છે તે સૂર્યપ્રકાશથી ચાલે, તો તેને આપણે સૂર્યપ્રકાશ સાથે જોડી દઈશું. ત્યાર પછી અહીંયા પ્રાઇમસ છે તો પ્રાઇમસ કેરોસીનથી ચાલે, તો તેને આપણે કેરોસીનથી જોડી દઈશું. ત્યાર પછી અહીંયા જો સગડી છે તો તે સગડી છે વીજળીથી ચાલે, એટલે કે લાઇટથી, તો તે સગડીને આપણે વીજળી સાથે જોડી દઈશું. ત્યાર પછી વાંચો અને લખો. જો બાળકો, તમારે મગને આખી રાત પાણીમાં પલાળી રાખવાના છે. ત્યાર પછી સવારે પલાળેલા જે મગ છે તેને ભીના કપડામાં વીંટાળી અને ઢાંકી દેવાના. એક દિવસ પછી શું તમને તેમાં કોઈ ફેરફાર દેખાય છે? પછી તમારા જે મગ તૈયાર થયેલા છે તેમાં તમારા ડુંગળી, ટમેટું, મીઠું અને લીંબુનો રસ ઉમેરી અને ભેળવી અને પછી તમારે ખાવાના છે. તો આ પ્રયોગ તમારે ઘરે કરવાનો છે. ત્યાર પછી જુઓ અને લખો કે તમે રાંધ્યા વગર શું બનાવી શકો છો? જો આપણે કોઈ પણ વસ્તુ બાફવાની, તળવાની કે શેકવાની નથી, તેના વગર આપણે શું બનાવી શકીએ? તો અહીં આપણને આપેલું છે લીંબુ પાણી. તો પહેલાં પાણીમાં ખાંડ ભેળવવાની, પછી લીંબુનો રસ ઉમેરવાનો અને તેને પાણી, તે છે તેને પાણી બની ગયું છે લીંબુ પાણી, તેને ગાળી લેવાનું, એટલે આપણું છેલ્લે લીંબુ પાણી છે તે તૈયાર. તેવી જ રીતના અહીંયા મેં બીજું લખેલું છે છાશ, અને ત્રીજા નંબરમાં તમારે કોઈ પણ એવી એક વસ્તુનું નામ લખવાનું છે. ચાલો બાળકો, હવે તમને પાઠ સમજાઈ ગયું હશે ને. થેન્ક યુ.